કચ્છ વાગડના ઐતિહાસિક વ્રજવાણી ધામે 11મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઐતિહાસિક વ્રજવાણી ધામે સમગ્ર કચ્છ કાઠિયાવાડમાંથી આહિર સમાજના ભાઈઓ બહેનો મોટી પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઐતિહાસિક મંદિર છે આ વ્રજવાણી. ઐતિહાસિક ધામમાં 570 વર્ષ પહેલાં અહીંયા બધા આહિર સમાજ હતા. આજુબાજુ નાના મોટા 12 ગામ હતા. એ 12 ગામમાં આહિર સમાજ એમનો સમય એમનું જીવન વિતાવતા હતા. પણ ત્યારના વખતમાં એક પ્રાચીન મંદિર, અહીં દર સાલે વૈશાખના 3 દિવસનો મેળો થતો. એ મેળામાં ભગવાન સ્વયં કૃષ્ણ, જે વંદરાવનમાં 3-3 રાસ રમાડેલા ગોપીઓને એવો 4થો રાસ પૂરો કરવા માટે વિક્રમ સંવત 1511-12ની સાલ અને એ સમયના મેળામાં અહીં આવ્યા, તો ઢોલીના રૂપે આવ્યા. કોઈ ઓળખી ન શક્યું. બધાએ દીકરીઓ કહેવા લાગી કે ઢોલી આવ્યો. અને ભગવાન સ્વયં કૃષ્ણએ ઢોલીના રૂપમાં ઢોલ વગાડ્યો અને દીકરીઓ 3-3 દિવસ સુધી રાસ રમી. આ ઢોલના તાલમાં શાન ભાન ઘર પરિવાર મા બાપ ભૂલાઈ ગયા. દીકરીઓ જ્યારે ઘરે ન ગઈ ત્યારે એને મા બાપોને ચિંતા થઈ, આપણી દીકરીઓ હજી કેમ ના આવી, એનું કારણ શું, અને તપાસ કરો, ઢોલ બંધ કરાવો જાઓ. છોકરાઓ બધા અહીંયા આવતા હતા બોલાવવા માટે, ત્યારે એમને એવા વિચારો આવ્યા હશે કે આ ઢોલી કોણ હશે, ક્યાંથી આવ્યો હશે, આ ઢોલીને મારો, ઢોલ બંધ કરાવો. અને એ ટાઈમે એ ઢોલી અદ્રશ્ય થઈ ગયા, કોઈને જોવામાં ના આવ્યા. ત્યારે એના પરિવારો અહીંયા આવ્યા તો નહીં ઢોલીની દીકરીઓ, ત્યારે એમને આઘાત લાગ્યો કે આપણે ઓળખી શક્યા નહીં, આ ઢોલી નહીં પણ ભગવાન સ્વયં કૃષ્ણ હતા. અને આ આહિર સમાજની દીકરીઓ એ કોઈ ગયાજન્મની ગોપીઓ હોય, કોઈ ગયાજન્મની સતીઓ હોય, અને એ રીતે આહિરોએ આ પાળિયા ઊભા કરી, ગામ તલામ 140 કુવા બનાવી, અને આહિરો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં નીકળી ગયા. અહીં અમારું એક ઘર અહીં નથી. આ રીતનો વ્રજવાણીનો 570 વર્ષનો ઇતિહાસ છે. મિત્રો, ખાસ કરીને બાપુ પાસે વિશેષ માહિતી લીધી. આપણે એને વ્રજવાણીના ટ્રસ્ટી છે ધનજીભાઈ, એમને પણ આપણે જે વ્રજવાણી છે અને શું શું આજે પાટોત્સવ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો. ધનજીભાઈ, શું આજે કાર્યક્રમ કરવામાં આવ્યો 11મા પાટોત્સવ? આપણે વ્રજધામ વ્રજવાણી 140 મહાસતી આપણા થઈ ગયા, વિક્રમ સંવત 1511 વૈશાખ સુદ 4 ને બુધવાર એ દિવસે સતીત્વ પ્રાપ્ત કર્યું. એ દિવસ આપણે 554 વર્ષ સુધી આહિર સમાજનો અપાયો હતો આ ભૂમિ પર. 554 વર્ષ પછી માની માતાજીઓની ઈચ્છા થઈ જાગૃત થવાની, માતાજીઓ પ્રેરણા આપીને સમાજ આહિર સમાજે આખો આ ઝુંબેશ ઉપાડી, અને અત્યારે વિક્રમ 2009માં આપણે આહિર સમાજનો અપાયો હતો આ ભૂમિ પર. 554 વર્ષ પછી માની માતાજીઓની ઈચ્છા થઈ જાગૃત થવાની, માતાજીઓ પ્રેરણા આપીને સમાજ આહિર સમાજે આખો આ ઝુંબેશ ઉપાડી, અને અત્યારે વિક્રમ 2009માં આપણે શરૂઆત કરી ઇન્સ્ટિટ્યૂશનમાં, અને 2012માં આ મંદિરનો નિર્માણ સંપૂર્ણ થયું. આજે 11મો પાટોત્સવ છે. દર વર્ષે આપણે વૈશાખ સુદ 4ના ઘટના ઘટેલી છે તો એ દિવસોના દીકરીઓ બહેનો માતાજીઓને યાદ કરવા માટે આપણે મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા થઈને એ પાટોત્સવ 11મો છે. 11મો પાટોત્સવ ઉજવીએ છીએ. ભજન ભોજન આખો દિવસ રાસોત્સવ હોય અને ભોજનને હોય, આખો સમાજ આવે છે, ઇતર સમાજ આવે છે, અને ખૂબ ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ કરીએ, અને માની ખૂબ કૃપા છે. આપણે આ નિમિત્તે થોડા અઠવાડિયા પહેલાં આપણે એક મીટિંગ મળે અને આહિર સમાજનાથી આપણે દાન લઈએ છીએ. આહિર સમાજના દાતાઓ તરીકે ખૂબ આવે છે. અહીંયા પ્રસાદાલય કાયમ ચાલુ છે. ધોળાવીરા જતા, મોમાયમોરા, રવેચીમાં બધા અહીંયા પ્રસાદ લે છે. અહીંયા નિઃશુલ્ક છે, અહીંયા રાતવાસો કરે છે. અહીંયા રહેવાની જમવાની ઉત્તમ સગવડ છે, કોઈ ચાર્જ નથી. અને દાતાઓ, આહિર સમાજના દાતાઓ તો દ્વારા બરાબર વ્યવસ્થિત ચાલે છે. આજે આપણી મંદિર ટ્રસ્ટની ફિક્સ ડિપોઝિટ પણ વ્યવસ્થિત પડી છે, અને માતાજીની દયાથી કાંઈ ઘટતું નથી, ને કનૈયાની ખૂબ કૃપા છે. એટલે આપણે પણ જાહેર જનતાને પણ કહીએ છીએ, આપ કચ્છાઓ ત્યારે જરૂર પધારો, વ્રજધામ રજવાણી આપ દર્શનનો લાભ લ્યો, મહાપ્રસાદ લ્યો, રોકાણની વ્યવસ્થા છે નિઃશુલ્ક, અને પાવન થાઓ. આ ભૂમિ ચેતન ભૂમિ છે, એમાં પાવન થવો. આ વૃંદાવનનો એક વ્રજ છે. વ્રજ વૃંદાવનમાં જે નસી છે એ વ્રજવાણી આવો એટલે તમને એટલું ને એટલું પુણ્ય મળી જશે. હા, 140 પાડ્યા. એમાં મેન આપણા સતી છે એ નાગલબેન રાવત ડાંગર, એટલે ખોખા ડાંગર આપણા આહિર સમાજના નાથ ગલટેરા હતા, એમના પૌત્રી થાય સાંસારિક જીવનમાં. અને આ સતીત્વ પ્રાપ્ત કર્યું ત્યારે આ
એમના મુખ્ય હતા એ નાગલભાઈ સતી, આપ જોઈ શકો છો પ્રથમ મૂર્તિ એની, અને આપણે પાછળ પણ જરા આપ ફોટો લેશો એ માનો પાડ્યો અત્યારે અહીંયા જ છે નાગલભાઈ સતીની. અને અત્યારે સમાજ ઉપર ખૂબ કૃપા છે અને આજની તારીખમાં આપણે ઊભા અહીં આહા તમારી જે ભૂમિમાં આવ્યા પછી આપણે એકદમ બધા દુઃખ ભૂલી જશું એવી આ ભૂમિ છે. આપ સૌ પધારો અને બધા આખો વિશ્વ લાભ લે. અને આ એક એવી ઘટના છે ભારત વર્ષની કે કલા પાછળ જે સતીત્વ પ્રાપ્ત કર્યું એ વિશ્વમાં છે આપણે જાણતા નથી, પણ ભારતમાં તો પ્રથમ જ મંદિર છે કે એવો એક જ મંદિર છે આ. સર્વે મુલાકાત લે એવી ભાવના. મંદિર નું જયારે કામ ચાલુ હતું ત્યારે અહીંયા કલર કામ કર્યું હતું, ત્યારે કલર કાર હતો સૌથી મોટો જેને પરચો કહી શકી. તમારી સામે હું પોતે બાબુ આવી કલરકારમાંથી કલાકાર બની ગયો. આ સતીઓને મોટા આશીર્વાદ છે અમારા, મારા ઉપર ને આયર સમાજ બધાને ખબર છે. દર વર્ષે આજે 11મો પાટણ મહોત્સવ સૌરાષ્ટ્રના નામે આયર સમાજના દરેક કલાકારો હાજરી આપે છે. અને હું આજના દિવસે બધા 18 વરણ અહીંયા રમવા આવવાની છૂટ છે. 18 વરણ અહીંયા વરણના સમાજના બધા ભાવિકો આસ્થા લઈને આવે છે ને બધાની મનોકામના. કરે છે એને તમે બિરદાવો છો, તો પ્રથમ તો સર્વેને મારા નમસ્કાર, અને ઓડિયન્સ જે પણ સાંભળશે એને પણ મારા નમસ્કાર. તો આજે વટવાણી ગામ 11મું પાટોત્સવ એટલે કે 11મું પાટોત્સવ. અને જ્યારે 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરામાં રહ્યા એ સમયે જે લીલા કરી એના પછી જે વૃંદાવનમાં રાસ રમાણોમાં 3 રાસ રમાણો રાસ રમાણો પણ અધૂરો રહી ગયો. 52 દિવસ કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરામાં રહ્યા એ સમયે જે લીલા કરી એના પછી જે વૃંદાવનમાં રાસ રમાણોમાં 3 રાસ રમાણો પણ અધૂરો રહી ગયો. બધી ગોપીઓ રાધા અને બધું કહે કે આ ચોથો રાસ તો પૂરો કરો. તો ચોથો રાસ કનૈયો કે પૂરો કરીશ, આજે તો નહીં તો આટલું બોલી વચન આપી અને એ રાસ ન રમે અધૂર. નમસ્કાર દર્શક મિત્રો, માર ન્યૂઝ લાઈવમાં આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવ્યા છીએ રાપર તાલુકાના વજવાણી ધામ ખાતે, જે 11મો પાટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આહીર સમાજના તમામ અગ્રણીઓ, રાણાભાઈ, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે. ત્યારે ખાસ કરીને આપણે વજવાણીનો ઇતિહાસ વિશે શ્રી આપણે પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહીર સાહેબ પાસેથી જાણીશું વિશેષ વજવાણીના જે ઇતિહાસ વિશેની માહિતી. સાહેબ, જે ખાસ વજવાણીનો જે ઇતિહાસ છે એ વિશે માહિતી જણાવશો. આજે અમારા આહીર સમાજ માટે ગૌરવની જગ્યા સમસ્ત હિન્દુ સમાજ, સમગ્ર હિન્દુસ્તાનનો સમાજ, ભારતનો યાદવ સમાજ ગૌરવ લઈ શકે એવી આધ્યાત્મિક જગ્યા કયો, ચમત્કારિક જગ્યા કયો, જ્યાં 5,500 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને રાસ રમતા રમતા 140 આહીરાણીએ અહીંયા સમાધિ લીધી અને એ જગ્યાએ
વર્ષો સુધી આ જગ્યા અપૂજ રહી અને અપૂજ રહ્યા પછી વિશ્વ વંદનીય પરમ વંદનીય સંતો એમ બધા કહેતા કે આહિર સમાજ માટે આ એક શ્રાપ છે કે આટલી બધી ચમત્કારિક હોય આટલી બધી આહિરાણીએ 140 આહિરાણીએ ભગવાન શ્રી કૃષ્ણના ઢોલના તાલે સમાધિ લીધી હોય અને આ જગ્યા અપૂજ પડી હોય અને આ ગામનું તમે પાણી પણ હરામ કરો આહિર સમાજ આ સમાજ માટે બહુ મોટી કલંકરૂપી બાબત કહેવાય અને તે દિવસે કચ્છ આહિર સમાજે મનમાં ગાંઠ વાળી અને નિર્ણય કર્યો કે આ જગ્યાને અમારે જાગૃતિ કરવી છે અને મને કહેતા આનંદ થાય છે કે સમાજે એકી અવાજે આ જગ્યાને જાગૃત કરવા માટે અહીંયા ખૂબ વિકાસ કર્યો છે આજે 11મો વર્ષ છે 11મો પાટોત્સવ છે અને આપ જોઈ શકો છો કે માત્ર ન કચ્છ કે કચ્છના 10 તાલુકા જ હોય પરંતુ પાટણ બનાસકાંઠા વિરમગામ અન્ય જિલ્લાઓમાંથી પણ અહીંયા અનેક જાત્રાળુઓ આવે છે અને આજે કરોડોના ખર્ચે છેલ્લા 11 વર્ષમાં આ જગ્યાનું વિકાસ થયો છે આ જગ્યાના અમારા ટ્રસ્ટના આગેવાનો પ્રમુખ ભાઈ શ્રી રાણાભાઈના નેતૃત્વમાં ભાઈ શ્રી ધનજીભાઈ અને ટ્રસ્ટીઓ બધાએ રાત દિવસ મહેનત કરીને રાપર તાલુકાના બધા આગેવાનો અહીંયાના વ્રજવાણી ગામના સરપંચ અને આગેવાનોએ ખૂબ મહેનત કરીને સાધુ સંતો આજે અહીંયા 365 દિવસ અન્નક્ષેત્ર પર ચાલુ કરવામાં આવ્યો છે તો આ અન્નક્ષેત્ર એટલે જ્યાં આહિરનું ગામ હોય ત્યાં ભજન અને ભોજન તો હોય જ ગઈકાલે જ પરમ વંદનીય પૂજ્યપાદ મોરારી બાપુએ કીધું કે કચ્છની ધરા જે છે એ ભજન અને ભોજનની છે તો એવી જ આ ભજન અને ભોજનની ધરા એટલે વ્રજવાણી અને એમાં આજે પણ તમે અત્યારે રાસ ચાલુ છે ત્યાં તમે સાંભળો તો તમને સાક્ષાત્કાર ગોકુળનું તમને અનુભવ થાય ગોકુળનું રાસ વૃંદાવનનો રાસ આજે પણ તમે જોઈ શકો એવું રાસ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે આહિર સમાજને અને સૌ વ્રજવાણીના સૌ ભક્તજનોને યતિશતીઓને કોટી કોટી વંદન કરી વિરમું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર 6353695514 નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે